प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्यासंकुल ना ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, पाठ बे एससीएमएन में हेड अने बॉडी विभाग, बराबर। तो एनी अंदर आपणे हेड विभाग समझी गया वीडियो एक नी अंदर। हवे आपणे वीडियो बे नी अंदर बॉडी विभाग अने बॉडी टेगना विविध गुणधर्म विषे जोईशुं। तो विद्यार्थी मित्रों, हेड विभाग नी अंदर आपणे के जे हेडिंग नी अंदर टाइटल नी अंदर जे लखे छे एज ब्राउजर प्रदर्शित करे छे, एवुं आपणे जोयुं। हवे आपणे बॉडी विभागनी अंदर जोईशुं के शुं लखी शकाय अने ब्राउजर शुं तमने बतावे। तो आपणे पहेला जोईशुं बॉडी विभाग। तो एचटीएमएલ दस्तावेज तो मुख्य विभाग बॉडी अने स्लेश बॉडी टेगनी वच्चे लखवामां आवे छे। एचटीएમએલ નું બોડી એલિમેન્ટ બ્રાઉઝરની અંદર જેને દર્શાવવાની હોય તે બાબતોનો સંગ્રાહક તરીકે કાર્ય કરે છે। મેં તમને ગઈકાલે જે વિડીયો હતા એમાં કહ્યું હતું કે જે એ વિડીયો એકની અંદર કે હેડ વિભાગ એ કોઈ પણ સબ્જેક્ટ અથવા તો કોઈ પણ બુક અથવા તો સબ્જેક્ટનું નામ દર્શાવે છે, બરાબર। અને બોડી વિભાગ એનું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું લખાણ દર્શાવે છે। ત્યારે બોડી વિભાગ એનું વધારાની જે તમે હેડિંગ આપ્યું છે હેડિંગનું માહિતી એ બોડી વિભાગમાં દર્શાવવામાં આવે છે। તો અહીંયા આગળ બોડી ટેગના વિવિધ ગુણધર્મો વિશે આગળ જોઈશું। તો પહેલું છે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ। હવે તમને બધાને ખબર છે કોમ્પ્યુટરની અંદર જ્યારે આપણે લખાણ કરીએ ઇમેજ બનાવીએ તો એની અંદર આપણે શું જરૂરી છે બેકગ્રાઉન્ડ। સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડ નક્કી કરીશું કે બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ। તો હવે આપણે પહેલાં થોડું આમાં જોઈ લઈએ કે પૂર્વ નિર્ધારિત રીતે એચટીએમએલ કોડ સાદા સફેદ બેકગ્રાઉન્ડ સાથે લખાય માહિતી દર્શાવે છે। સજાવટ સભર અને રંગીન બેકગ્રાઉન્ડ પર લખાણને રજૂ કરવા બોડી ટેગ સાથે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે। બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટની કિંમત તરીકે છબી ફાઇલનું નામ લખવું જરૂરી છે। છબી ફાઇલ તરીકે કોઈ પણ માન્ય છબી સ્વરૂપની જેવા કે .jpg, .bmp, .png, .tif ફાઇલ દર્શાવી શકાય છે, બરાબર। તો આ ઇમેજ ફાઇલના એક્સટેન્શન છે કે અનુલંબન જેને કહેવાય છે અનુલંબન। જેમ કે HTML ફાઇલની આપણે મેં તમને કહ્યું હતું ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે અનુલંબન હંમેશા ડોટથી લખાય છે। તો આ ઇમેજ એટલે કે તમે કોઈ પણ ચિત્ર મૂકવા માટેના એક્સટેન્શન છે, બરાબર। તો આ એક્સટેન્શન લખવા ખૂબ જ જરૂરી છે। જો તમે આ એક્સટેન્શન નહીં લખો તો એની અંદર તમને બતાવશે નહીં કે આ કઈ ફાઇલનું કઈ ઇમેજ છે। જો તમારે એ જોવું હોય તો એના માટે જરૂરી છે। તો જો JPG નું પૂરું નામ છે, પહેલાં એ જોઈ લઈએ કે JPG નું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ। પછી બીજું છે BMP, બીટ મેપ। ત્રીજું છે PNG, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ। અને છેલ્લું છે TIFF, ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ। હવે જો JPG નો ઉપયોગ શું થાય છે તો કે કોઈ પણ જો JPG તમારે જોઈન્ટ ફોટોગ્રાફી ગ્રુપ અને એનું બીજું JPEG છે એ જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ, આ બંને શું કોઈ ગ્રુપ બનાવવા માટે JPEG નો ઉપયોગ થાય અને JPG નો ઉપયોગ થાય કોઈ એક છબી ફાઇલનો ઉપયોગ કરવા માટે, બરાબર। અને એક કરતાં વધારે જોઈન્ટ ફોટો હોય તો એમાં JPEG। પછી PNG નો ઉપયોગ થાય છે કે PNG એટલે મેં તમને કહ્યું પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ, તો એના માટે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ એ બીટમેપ ગ્રાફિક ફાઇલ છે, બરાબર। અને બીજું હતું BMP એટલે કે બીટમેપ, એ બીટમેપમાં છે વિન્ડો અને OS2, OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ માટેની ગ્રાફિક બીટમેપ ફાઇલ બનાવવા માટે। અને છેલ્લું છે TIFF, ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ। તો કોઈ પણ ટેગ ઇમેજ ફાઇલ બનાવી હોય એને ફોર્મેટ આપવા માટેની બીટમેપ ફાઇલ છે। તો આની અંદર આ બેકગ્રાઉન્ડ કે બેકગ્રાઉન્ડની અંદર તમે કયા કયા પ્રકારના ઇમેજીસ મૂકી શકો, તમને ખબર હોય તો કે હંમેશા બેકગ્રાઉન્ડ હંમેશા લાઇટ હોવું જરૂરી છે કે જેમ કે સફેદ સૌથી વધારે હંમેશા આપણે લાઇટ વ્હાઇટ કલરમાં બેકગ્રાઉન્ડ પસંદ કરતા હોય છે। એના સિવાય જો આપણે કોઈ
ફોર્મેટિંગ કરવું છે, કોઈ પણ લખાણ સારું દેખાવું છે, તો એના માટે આપણે થોડો બીજો કોઈ કલર લઈ શકીએ છીએ, કે જેમ કે સ્કાય બ્લુ કલર છે, કે લાઇટ એકદમ લાઇટ પિસ્તા ગ્રીન કલર છે, જેવી જેની ચોઇસ હોય એવી રીતે આપણે લાઇટ ક્રીમ કલર છે. તો એવી રીતે જો તમારે બેકગ્રાઉન્ડમાં ઇમેજ પણ મૂકવી હોય તો ઇમેજ પણ, જો તમે ઇમેજ લાઇટ કલરની લેશો તો તમારો ફોરગ્રાઉન્ડ એટલે કે તમે જે લખાણ લખો છો એને ફોરગ્રાઉન્ડ કહેવાય છે, તો FG તો એની અંદર લખાણ ડાર્ક કલરનું હોવું જોઈએ, અને જો લખાણ લાઇટ કલરનું હોય તો બેકગ્રાઉન્ડ ડાર્ક કલરનું. આ બંને વસ્તુનો ડિફરન્સ જોવો જોઈએ, કે જો બંને ડાર્ક કલર હોય તો જો બેકગ્રાઉન્ડ બી ડાર્ક હોય અને ફોરગ્રાઉન્ડ એટલે કે FG પણ જો ડાર્ક હોય તો બંનેનું તમારું એ જે ઇમેજ હોય અથવા તો લખાણ છે એ વ્યવસ્થિત દેખાતું નથી. એના માટે તમારે શું કરવું જરૂરી છે કે બંનેનું કોમ્બિનેશન કે લાઇટ ડાર્કનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. જો અને સૌથી વધારે આપણે શું કરીશું, સૌથી પહેલાં બેકગ્રાઉન્ડ જ લાઇટ લઈશું અને લખાણ હંમેશા કેવું લઈશું, ડાર્ક કલરનું. તમને બધાને ખબર છે કે લખાણ હંમેશા બ્લેક, અથવા તો તમારે કોઈ ચેન્જીસ કરવા હોય તો બ્લેક, નેવી બ્લુ, ડાર્ક રેડ કલર, એવા બધા કલરમાં લખાણ લખી શકાય છે. તો આ બેકગ્રાઉન્ડ વિશે તમને બધાને ખબર પડી ગઈ હશે. તો આ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે ઇમેજ મૂકવી હોય તો આટલા એક્સટેન્શન ફાઇલની જરૂર પડે છે, કે કયા કયા, તો ફરી કહી દઉં છું, .jpg, .bmp, .png અને .tiff. હવે જો આની નીચે એક નોંધ આપી છે કે જ્યારે એસટીઆઈએલ કોડની અંદર છબી ફાઇલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે છબી વપરાશકર્તાના કોમ્પ્યુટરમાં હોવી જરૂરી છે, અને તે છબી ફાઇલનું નામ, અનુલંબન અને તેનો પાથ યોગ્ય રીતે લખવો જરૂરી છે. જો તે બરાબર નહીં લખાય હોય તો પાનાના બેકગ્રાઉન્ડ તરીકે કંઈ પણ દેખાશે નહીં. જો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ધ્યાન રાખવું, કે જ્યારે આપણે HTMLની અંદર વર્ક કરતા હોઈએ તો આપણે આપણા કોમ્પ્યુટરની અંદર વપરાશકર્તા એટલે આપણે પોતે થયા, તો આપણા કોમ્પ્યુટરની અંદર અથવા લેપટોપ હોય તો લેપટોપની અંદર એ ઇમેજ હોવી જરૂરી છે, તો જ એ છબી ફાઇલ અને એ તે છબી ફાઇલનું નામ, તમે જોજો કોઈ પણ ઇમેજ હોય તો તમારા કોમ્પ્યુટર અથવા લેપટોપની અંદર નીચે નામ લખ્યું હશે કે JPG ડોટ, કે ભાઈ કોઈ ફ્લાવર હોય તો FLW, એવી રીતે નામ લખેલા હોય છે. પછી એનું અનુલંબન, મેં તમને કહ્યું અનુલંબન, તો JPG એનું અનુલંબન થયું, અથવા તો એનો પાથ, આ બધું લખવું જરૂરી છે. જો એ બરાબર નહીં હોય તો તમને એ ઇમેજ બેકગ્રાઉન્ડમાં બળશે નહીં અથવા તો દેખાશે નહીં. હવે બીજી શું છે કે બેકગ્રાઉન્ડ તરીકે રજૂ થનાર છબી સુરમય હોવી જોઈએ અને લખાણને વાંચી શકાય તેવી હોવી જોઈએ. કે તમે જે ઇમેજ મૂકો છો, ઇમેજમાં લખાણ હોય, અથવા તો મેં તમને જેમ કીધું કે પાછળની ખાલી ઇમેજ જ છે અને આગળ તમે લખાણ લખ્યું છે, તો બંનેનું કોમ્બિનેશન સેમ ના થવું જોઈએ, ડાર્ક ડાર્ક અથવા તો લાઇટ લાઇટ, હંમેશા લાઇટ અને ડાર્કનું કોમ્બિનેશન હોવું જોઈએ, કે જ્યારે તમે એ ઇમેજ મૂકો અને એની પર લખાણ લખો તો એ લખાણ તમે વાંચી શકતા હોવા જોઈએ. ત્રીજું છે, જો બેકગ્રાઉન્ડ છબી વધુ પડતી મોટી હશે તો તેને બ્રાઉઝરમાં આવવામાં ઘણો સમય લાગશે, અને જો છબીનું કદ સ્ક્રીનના કદ કરતાં નાનું હશે તો જ્યાં સુધી આખો સ્ક્રીન ભરાઈ નહીં જાય ત્યાં સુધી છબીની પ્રકૃતિઓ દર્શાવાશે નહીં. જો બહુ સ્ક્રીન કરતાં ઇમેજ પણ મોટી હોવી જોઈએ નહીં. તમને નીચે અમુક ઇમેજની નીચે તમે જોજો કે ભાઈ 300x400 અથવા તો 25x27 એવી ઇમેજના માપ આપેલા હોય છે, તો તમને તમારી સ્ક્રીન કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ. એ સ્ક્રીનના આધારે જો તમે જ્યારે કોમ્પ્યુટરમાં વર્ક કરો છો તો પૂરેપૂરી સ્ક્રીન તમને વર્ક કરવા નથી મળતી, એના અમુક જ ભાગ તમને સ્ક્રીનના ઉપયોગ કરવા મળે છે, ત્યારે તો એ સ્ક્રીનના આધારે, ડિસ્પ્લેના આધારે તમારી ઇમેજ હોવી જોઈએ, નહીતર એ તમારી સ્ક્રીનમાં, જો ઇમેજ કદાચ આવી પણ જશે, સ્ક્રીન કરતાં મોટી ઇમેજ હશે તો આવી પણ જશે, પણ એ શું થશે, બ્લર, ઝાંખું ઝાંખું દેખાશે, બરાબર, તો એ સારું લાગશે નહીં. તો આ પણ યાદ રાખવા જેવી બાબત છે. ચોથું છે, સામાન્ય રીતે વેબ પેજને સ્ક્રોલર તથા બેકગ્રાઉન્ડની છબી પર સ્ક્રોલર થાય છે, જેને બેક પ્રોપર્ટીઝ ગુણધર્મની ફિક્સ કિંમતથી સ્થિર કરી શકાય છે. એને જો સ્ક્રોલર એટલે જ્યારે તમે ઇમેજ મૂકો તો એને જાતે અપ એન્ડ ડાઉન અથવા તો અપ એન્ડ ડાઉન થાય અથવા તો લેફ્ટ રાઇટ થઈ શકે છે, ઇમેજ જે સાઇઝ
લેફ્ટ રાઇટમાં મોટી હોય તો લેફ્ટ રાઇટમાં નાની મોટી થાય, અને અપ એન્ડ ડાઉનમાં મોટી હોય તો અપ એન્ડ ડાઉન થાય છે, તો એ સ્કોલર કહેવામાં આવે છે. તો એને ફિક્સ આ બેક બીજી પ્રોપર્ટી તરીકે તમે એને ફિક્સ કરી શકો છો, બરાબર. તો હવે આ બેકગ્રાઉન્ડ હતું, હવે આપણે જોઈશું બીજી કલર, એટલે કે બેકગ્રાઉન્ડ કલર. તો બોડી ટેગનો બેકગ્રાઉન્ડ કલર એટ્રીબ્યુટ આખા વેબ પેજના બેકગ્રાઉન્ડનો રંગ બદલે છે. તમે મેં તમને જેમ કીધું કે તમે બેકગ્રાઉન્ડ તરીકે બેકગ્રાઉન્ડ ઇમેજ પણ મૂકી શકો છો, અને ઇમેજ ના મૂકવી હોય તો તમે કોઈ પણ કલર, જેમ કે વ્હાઇટ કલર છે, મેં તમને હમણાં પહેલાં જ કીધું કે કોઈ લાઇટ કલર મૂકવો છે, લખાણ હંમેશા બ્લેક નેવી બ્લુ રેડ કલરથી લખવો છે. તો હવે આ બેકગ્રાઉન્ડ કલર કેવી રીતે તમારે કરવાનો છે, તો અહીંયા આગળ આપણે 16 અંકી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. હવે 16 અંકી પદ્ધતિ એટલે કેવી 16 અંકી પદ્ધતિ, તો આપણે અહીંયા આગળ જોઈએ. આગળ તો બીજી કલરની કિંમત 16 અંકી પદ્ધતિ મુજબ દર્શાવેલ કે જે પીળો રંગ દર્શાવે. ટેલિવિઝન અને કોમ્પ્યુટરના વિડીયોના સ્ક્રીન જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમમાં કોઈ પણ રંગ 3 મૂળભૂત રંગ લાલ લીલો અને વાદળી નામના 3 રંગોના આયોજનમાં જ ગણાય છે. લાલ એટલે રેડ, લીલો એટલે ગ્રીન અને વાદળી એટલે બ્લુ. એટલે લાલનો આર, લીલો એટલે ગ્રીન એટલે જી, વાદળી એટલે બ્લુ એટલે બી, એટલે કે આર જી બી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ત્યારે આપણે વિડીયોની અંદર આ આરજીબીનો ઉપયોગ કરી શકીએ છીએ. આરજીબી એટલે રેડ ગ્રીન અને બ્લુ. હવે કોમ્પ્યુટરમાં રંગોને 16 અંકી પદ્ધતિથી 0 થી 9 અથવા 8 થી F મુજબ 00 ડિગ્રીથી FF સુધીના સંકેત આપવામાં આવે છે, તથા રંગ જણાવવા 6 અક્ષરનો કોડ વપરાય છે. દાખલા તરીકે સંખ્યા, હંમેશા આ 16 અંકી પદ્ધતિ માટે સંજ્ઞા કઈ વપરાય છે, હેઝ. તો હેઝ FF 4016 અંકી સંખ્યા છે. કોડની આગળ વપરાતી હેઝ સંજ્ઞા બ્રાઉઝરને જણાવે છે કે તે પછીના અક્ષર રંગના કોડ માટે છે. શું જણાવે છે, હેઝ જે સંજ્ઞા હેઝ લીધી આપણે એ શું દર્શાવે કે જે હેઝ પછીની જે સંખ્યા છે બ્રાઉઝરને શું દર્શાવે કે અક્ષરના રંગના કોડ છે. તેમાં પ્રથમ 2 અંકની જોડ લાલ રંગનું પ્રમાણ, પછીના 2 અંકની જોડ લીલા રંગનું પ્રમાણ, અને ત્રીજા 2 અંકની જોડ વાદળી રંગનું પ્રમાણ દર્શાવે છે. જેમ આપણે આગળ કીધું આર જી બી એટલે કે રેડ ગ્રીન અને બ્લુ. તો અહીં લાલ રંગને FF કિંમત એટલે કે દશાંશ સંખ્યા 255ની સમાન 16 અંકી સંખ્યા, લીલા રંગને 00 અને વાદળી માટેની કિંમત 00 સુધીની છે. એટલે લાલ લીલા અને વાદળીની 0 થી 255 સુધીનું સંયોજન એટલે કે 256. 0 થી 255 એટલે કેટલી સંખ્યા થઈ, 256 કિંમતોનું સંયોજન. પછી એને 256 ગુણ્યા 256 ગુણ્યા 256 એટલે કેટલા કરોડ થયા, 16 કરોડ વિવિધ રંગો દર્શાવે છે. આપણને આટલી બધી, આપણે તો કેટલા રંગ જાણીએ છીએ, ફક્ત ને ફક્ત 12 રંગ, પણ જ્યારે આ સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલા કરોડ રંગ થાય, 16 કરોડ વિવિધ રંગો દર્શાવે છે. આ 16 અંકી સ્વરૂપે રંગોની શબ્દમાળા વાપરીને વિવિધ રંગ દર્શાવી શકાય. કેવા રંગો, તો આપણે નીચે કોષ્ટકમાં જોઈએ તો પહેલો કયો રંગ છે, તો કેટલા એફ છે, FF FF એટલે કે 6F, એટલે કે કયો કલર બને છે, વ્હાઇટ કલર. પછીનો છે FF 40 એટલે કે રેડ કલર. પછીનો છે 4F00 એટલે કે યલો કલર. પછી છે 60 એટલે કે જો આ બ્લેક અને વ્હાઇટની અંદર યાદ રાખવાનું કે વ્હાઇટની અંદર ઓનલી ફોર એફનો ઉપયોગ થાય છે અને બ્લેકની અંદર ઓનલી ફોર 0નો જ ઉપયોગ થાય છે, એટલે કે 60 એટલે કે બ્લેક કલર. FF 00 FF એટલે કે પિંક મર્જન્ટા કલર, અને 40 FF એટલે કે બ્લુ કલર, 00 FF 00 એટલે કે ગ્રીન કલર. તો આ બીજી કલરની અંદર હંમેશા આપણે જે કલર
કોમ્પ્યુટરની અંદર તમને ખબર છે કે ફોર્મેટિંગ ટૂલબાર પર જે પણ કલરનો ઉપયોગ કરીએ છીએ એ કલરને પણ કયા કલરનો કયા રંગનો ઉપયોગ કરવાનો છે, 16 અંકી પદ્ધતિ, કે 16 અંકી પદ્ધતિની અંદર 0 થી FF સુધી, એટલે કે 0 થી 9 અને A થી F, બરોબર, 0 થી 9 એટલે કે ટોટલ 10 અને A થી F એટલે ABCDEF એટલે કેટલી સંખ્યા થઈ, 6, એટલે કે 16 અંકી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અને આ લાલ લીલો અને વાદળી જે રંગ છે એ કેટલી કિંમતોનું સંયોજન છે, 256, 0 થી 255 એટલે કેટલી કિંમત થઈ, 256, અને 256 ને 3 વાર ગુણીએ એટલે કેટલા કરોડ રંગો થાય, 16 કરોડ રંગોનું સંયોજન બને છે. તો આ બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર આ બંને વિશે તમે બીઝી અને બીઝી કલર, બરાબર ને, આ બંને વિશે તમે બધા ધ્યાનથી સમજશો. હવે પછી જે છે એ લખાણ, ટેક્સ, લિંક માટેના વિલિંક અને અલિંક એ બધું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશું. અસ્તુ, પ્રણામ.